नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिराग खत्री, आप सबनों आ विडियो लेक्चर की अंदर स्वागत करू छू। मित्रों, आप धोरण दस ना गणित विषय ना प्रकरण नंबर बे बहुपदीय चेप्टर पर छे। लास्ट लेक्चर की अंदर मित्रों आप बहुपदी शून्य की व्याख्या जोई थी। बहुपदी शून्य अर्थ आप समझ्या था अने बहुपदी शून्य केवी रीते शोधी शकाय तेनी मेथड पण आप जोई थी। आ लेक्चर नी अंदर आपणे बहुपदीना शून्यनो भौमितिक अर्थ आपणे जोवानो छे। भौमितिक अर्थ एटले बहुपदीना आलेख परथी आपणे शून्य केवी रीते शोधी शकीए ते आपणे जोवानुं छे। मित्रों, बोर्डनी परीक्षानी अंदर बहुपदीनो आलेख दोरवानो एवो प्रश्न आवतो नथी, एटले के आलेख दोरवावाळा प्रश्नो पूछाता नथी। तो आ टॉपिकमांथी केवा प्रश्नो आवी शके छे तेनी आपणे पहेला चर्चा करशुं। तो आ टॉपिक माथी के आलेख तमने आपेलो होय, एटले सवालनी अंदर ज आलेख आपेलो होय अने पूछे के आलेख परथी बहुपदीनुं शून्य क्यूँ छे, एक आ रीते सवाल आवी शके। बीजो सवाल आवे के आलेख परथी बहुपदीना शून्यनी संख्या जणावो, एटले के आलेख परथी आपणे कहेवानुं के आ बहुपदीने केटला शून्यो मळे छे, एटले के शून्यनी संख्या पूछवारो प्रश्न आवी शके छे। અને ત્રીજો પ્રકાર એ છે સવાલનો કે કોઈક બહુપદી આપે, રકમ આપેલી હોય, આલેખનો આપેલો હોય, રકમ આપેલી હોય અને રકમ પરથી આપણે કહેવાનું હોય કે આ બહુપદીનો આલેખનો આકાર કેવો હશે, ખ્યાલ આવે છે? એટલે કે બહુપદીની રકમ આપેલી હોય, પી ઓફ એક્સ આપણે આપેલું હોય અને આપણે એ રીતનો જવાબ આપવાનો હોય છે કે આનો આલેખનો આકાર કેવો આવશે। તો આ ત્રણેક પ્રકારના પ્રશ્નો આ ટોપિકમાંથી આવી શકે છે જે એક એક માર્કમાં મોસ્ટ ઓફ પૂછાતા હોય છે। તો સૌથી પહેલાં આપણે કે આલેખ પરથી શૂન્ય અને શૂન્યની સંખ્યા કેવી રીતે આપણે મેળવી શકીએ તેની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરશું। તો પહેલો ટોપિક આપણે લઈએ છીએ કે આલેખ પરથી શૂન્ય અને શૂન્યની સંખ્યા કેવી રીતે આપણે મેળવી શકીએ કે શોધી શકીએ તે આપણે આના પરથી કહેવાનું રહેશે। તો પહેલું આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આલેખ પરથી શૂન્યો કેવી રીતે શોધી શકાય, કે તમને એક આલેખ દોરેલો હોય અને આલેખને જોઈને આપણે કઈ રીતે કહી શકીએ કે આ આલેખને, એટલે કે આ બહુપદીને શૂન્ય આયરું આ છે કે કયું છે, એ કેવી રીતે કહી શકીએ। તો ધ્યાનથી સાંભળજો, હું લખીને બતાવું છું કે આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના એક્સિયામને આપેલ બહુપદીનું શૂન્ય કહે છે। એટલે શું છે કે તમને આલેખ ડ્રો કરેલો હોય તો તમારે શું જોવાનું કે આપેલ બહુપદીનો આલેખ કોને છેદવું જોઈએ, એક્સ અક્ષને, એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સિયામ। સૌથી પહેલા કોને છેદતું હોવું જોઈએ, એક્સ અક્ષને। મિત્રો, આલેખ એક્સ અક્ષને પણ છેદતો હોઈ શકે, વાય અક્ષને પણ છેદતો હોઈ શકે, પણ આપણે કોના પર કોન્સન્ટ્રેટ કરવું છે, એક્સ અક્ષ પર। વાય અક્ષને જ્યાં છેદે ત્યાં એની સાથે આપણે મતલબ નથી, આપણે એક્સ અક્ષને જ્યાં છેદે તે બિંદુનો પાછો કયો યામ, એક્સિયામ, એ આપેલ બહુપદીનું શૂન્ય કહેવાશે। કેમ એક્સિયામ તેની પણ આપણે ચર્ચા કરશું આગળ। અને આપણે વાત થઈ ગઈ આલેખ પરથી શૂન્ય કોને કહેશું, તે હવે શૂન્યની સંખ્યા, તો એના માટે હું તમને વિદ્યાર્થી મિત્રો લખી આપું છું કે આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા શૂન્યો બહુપદીને હોય। એટલે આ શું કહેવા માંગે છે, શૂન્યની સંખ્યા જો શોધવી હોય તો શું જોવાનું કે બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા શૂન્ય બહુપદીને હોય। એટલે આપણે જોવાનું આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, કોને, એક્સ અક્ષને, વાય અક્ષને નહીં, આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે, દાખલા તરીકે બે બિંદુમાં છેટતું હોય, ત્રણ બિંદુમાં છેટતું હોય, ચાર બિંદુમાં છેટતું હોય કે પાંચ બિંદુમાં, જેટલા બિંદુમાં છેદતું હોય એક્સ અક્ષને તેટલા એના શૂન્ય હોય।
अथवा तो केटली वक्त एक्स अक्ष ने छेदे छे के स्पर्शे छे ते आपणे जोवानुं तेतला एना शून्यो हशे। ख्याल आवे छे विद्यार्थी मित्रों? ओके, એટલે આ બે ટોપિક પરથી પ્રશ્નો આવી શકે છે। આપણે આના ઉદાહરણો પણ લેશું, શા માટે બિંદુના એક્સ યામને બહુપરીનું શૂન્ય કહેવાય તેનો પણ હું તમને જવાબ આપીશ, અને આ જે છે જેટલા બિંદુમાં છે તેટલા શૂન્ય તેના પણ આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। હવે આપણે સૌ જાણીએ છીએ તે અનુસાર કે આલેખ દોરવા માટે, સપોઝ આલેખ દોરવો હોય તો તમને ખ્યાલ આવશે કે એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આવે, કે કોઈ પણ બહુપદી હોય કે અથવા કોઈનો પણ આલેખ દોરવો હોય તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષની અંદર આપણે ડ્રો કરવાનો હોય છે। હવે આલેખ દોરવા માટે તમને ખ્યાલ હશે કે બધા જુદા જુદા બિંદુ આપણી પાસે હોવા જોઈએ। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે બિંદુ દર્શાવવા પર અને બિંદુને આપણે જોઈન્ટ કરીએ તો આપણે આલેખ મળે છે। તમે ધોરણ 9ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરતા શીખ્યા છો। દ્વિચલ સુરેખ સમીકરણ એટલે આ પ્રકારનું એક્સ વત્તા વાય બરાબર બે, આ પ્રકારના પ્રશ્નો આપેલા હોય અને એનો આલેખ તમે ડ્રો કરીને આવ્યા છો, એટલે એમાં એક્સની કિંમત તમે પસંદ કરો દાખલા તરીકે એક, અને એની કિંમત સમીકરણમાં મૂકવાની ને એના પરથી વાયની કિંમત તમે લાવો, એટલે એક્સ બરાબર એક હોય ત્યારે વાય બરાબર એક, એટલે ક્રમયુગ જો તમને આ રીતે મળતી, એટલે એક્સ ઘટક એક વાય ઘટક એક, એટલે આ બિંદુને તમે પછી આલેખમાં દર્શાવો। એટલે આવી રીતે સમીકરણ પછી જુદા જુદા બિંદુઓ મેળવીને તમે આલેખમાં દર્શાવો અને એને પછી જોઈન્ટ કરો એટલે તમને આલેખ મળતો હતો। એટલે કે કોઈનો પણ આલેખ ડ્રો કરવો હોય તો બિંદુ જોઈએ, અને બિંદુ હોવા માટે એક્સ ઘટક અને વાય ઘટક હોવા જરૂરી છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોવાનું એ છે કે બહુપદીનો આલેખ દોરવાનો હોય, હવે બહુપદીમાં આપણે સૌ જાણીએ છીએ કે પી ઓફ એક્સ લઈએ તો એની અંદર તમને એકલા એક્સ જ દેખાવાના છે। ખ્યાલ આવે છે? એટલે બહુપદીનો આલેખ દોરવો હોય તો બહુપદીમાં તો એકલા એક્સ જ દેખાવાના છે, વાય તો દેખાવાનો નથી, તો આમાં બિંદુ લાવશું કેવી રીતે? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે આલેખ દોરવા માટે બિંદુ જોઈએ, અને બિંદુ માટે એક્સ ઘટક વાય ઘટક બેવ જોઈએ, અને બહુપદીમાં માત્ર એક્સ જ આવવાનો છે, વાય આવવાનો નથી। એટલા માટે જ્યારે પણ આલેખ પરથી શૂન્યોની વાત કરવાની આવે ત્યારે હંમેશા આપેલ બહુપદી બરાબર વાય લેવામાં આવે છે, આ ધ્યાનમાં રાખવાનું। ગણતરી પરથી શૂન્ય લાવવા માટે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? પી ઓફ એક્સ બરાબર ઝીરો લઈએ છીએ, ગણતરી પરથી શૂન્ય શોધવા માટે બહુપદી બરાબર ઝીરો લઈએ છીએ। જ્યારે ગ્રાફ પરથી શૂન્ય શોધવા માટે આપણે પી ઓફ એક્સ બરાબર શું લાવીએ છીએ? પી ઓફ એક્સ બરાબર શું લઈએ છીએ? વાય લઈએ છીએ, એ તમારે ધ્યાનમાં રાખવાનું। તો એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ કે પી ઓફ એક્સ બરાબર એક્સ ઓછા બે। હવે આપણે ગ્રાફ પરથી આના શૂન્યની વાત કરવી હોય તો આપણે શું કર્યું? પી ઓફ એક્સ બરાબર વાય લેવાનું, એટલે એક્સ પી ઓફ એક્સ શું છે? એક્સ ઓછા બે, તો એના બરાબર શું આવ્યું? વાય। તો આ સમીકરણ મળ્યું છે વિદ્યાર્થી મિત્રો? હા, હવે આ સમીકરણનો ગ્રાફ એટલે મીન્સ આ બહુપદી એક્સ ઓછા બે છે એનો ગ્રાફ ડ્રો કરવો હોય તો પહેલા શું કરવું? આપેલું બહુપદી બરાબર વાય લેવાનું, એટલે એક્સ ઓછા બે બરાબર વાય આપણે લીધું। હવે શું છે આનો ગ્રાફ ડ્રો કરવો હોય તો એક્સની જુદી જુદી કિંમત પસંદ કરવાની, તો પહેલા હું એક્સ બરાબર ઝીરો લઉં તો મને શું મળશે? ઝીરો ઓછા બે બરાબર વાય, એટલે માઇનસ બે બરાબર વાય, એટલે વાય બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ બે। પછી લઉં છું એક્સ બરાબર બે, તો એક્સ બરાબર બે આમાં મૂકો શું આવશે? બે ઓછા બે બરાબર વાય, બે ઓછા બે એટલે ઝીરો બરાબર વાય, એટલે વાય બરાબર ઝીરો। તો આપણે બોક્સ બનાવતા હતા ખ્યાલ હોય તો, કે અહીંયા એક્સની કિંમત અહીંયા વાયની કિંમત, તો પહેલા એક્સ કેટલો લીધો હતો? ઝીરો, ત્યારે વાય કેટલો આવે છે? માઇનસ બે। પછી એક્સ કેટલો લીધેલો વિદ્યાર્થી મિત્રો? બે, ત્યારે વાય કેટલો આવે છે મિત્રો? ઝીરો। એટલે આ રીતે આપણે ટેબલ બનાવતા અને એ ટેબલની કિંમત આપણે આમાં દર્શાવતા, તો દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પરી કિંમત દર્શાવી દઈએ કે એક્સ અક્ષ પર જમણી બાજુ ધન સંખ્યાઓ આવશે, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવશે, ઉપર ધન સંખ્યાઓ નીચે ઋણ સંખ્યાઓ, બરાબર? તો હવે આ બિંદુ દર્શાવવાનો પ્રયત્ન કરીએ, એક્સ ઝીરો ત્યારે વાય માઇનસ બે, એટલે કે એક્સ ઝીરો અહીંયા કરી ત્યારે વાય માઇનસ બે એટલે કે નીચે, એટલે અહીંયા કરી તમારું બિંદુ આવશે। ત્યાર પછી એક્સ બે એટલે કે આડું અંતર બે, એટલે એક્સ બે એક્સ અક્ષ પર બે સુધી જવાનું, વાય અક્ષ વાય બરાબર ઝીરો, એટલે વાય અક્ષ પર કશે જવાનું, એટલે અહીંયા કરી તમારું બિંદુ આવશે। હવે આ બે બિંદુને આપણે જોઈન્ટ કરશું એટલે આ રીતે એક રેખા મળશે। ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? એટલે આ આખી પ્રોસેસ છે ગ્રાફ ડ્રો કરવા માટે। ખ્યાલ આવે છે? શૂન્ય શોધવા માટે ગણતરી પરથી બહુપદી બરાબર ઝીરો લેતા હતા, ગ્રાફ પરથી શૂન્ય શોધવા માટે આપણે બહુપદી બરાબર વાય લેશું, કેમ? કારણ કે ગ્રાફ ડ્રો કરવા માટે એક્સ ઘટક વાય ઘટક જોઈએ, એટલે વાય લેવો પડે, એટલે અહીંયા આગળ આપણે વાય લઈએ છીએ। હવે આ શું કહે તે સમજવાનો પ્રયત્ન કરે, આ શું કહે
एक्स अक्ष ने जे बिंदु में छेदे ते बिंदु ना एक्सियाम ने बहुपरिनो शून्य कहवाय। तो केम एक्सियाम ने? तो शून्य की व्याख्या फरीथी हूँ तमने रिमाइंड कराऊ छू। तो शून्य की व्याख्या शू हती? एवो एक्स जे बहुपदी ने जीरो बनावे, एवी वात करी। बराबर छे मित्रों? तो अहीं बहुपदी बराबर शू लीधु मित्रों? वाय। तो आपणे हवे शू विचारवानुं? एवो एक्स जे वाय ने जीरो बनावे। समझाय छे? एवो एक्स जे वाय ने जीरो बनावे, एटले एक्स एवी किंमत ज्यारे वाय जीरो थाय, एक्स ने एवी किंमत जे वाय जीरो थाय, तो आवा बिंदु क्यां आवे मित्रों? एक्स अक्ष पर आवे ने। समझाय छे? फरीथी एक वार रिपीट करू छू बहुपरीना शून्यनी व्याख्या, के बहुपरीना शून्य कोने कहेवाय? एवो एक्स जे बहुपदी ने जीरो बनावे। हवे ग्राफ पर थी बहुपदी बराबर वाय लीधु, तो शून्य की व्याख्या फॉलो करे तो एवो एक्स जे पी ऑफ एक्स ने जीरो बनावे, पी ऑफ एक्स ने जीरो बनावे एटले कोने जीरो बनावे? वाय ने जीरो बनावे। एटले एवो एक्स जे वाय ने जीरो बनावे, एटले के एक्स कोमा जीरो बिंदु आवशे, तो आ बिंदु क्या आवे मित्रों? एक्स अक्ष पर आवे ने। एटले एवुं कहेवामां आवे छे के एक्स अक्ष परनुं जे बिंदु होय, आपेल आलेख एक्स अक्ष ने जे बिंदु में छेदे तेनो एक्सियाम ने बहुपरीनो शून्य कहेवाय। केम एक्सियाम? कारण के आ प्रकारना केवा आवशे? एक्स कोमा जीरो आकारना आवशे, एटले आ एक्स नी किंमत आगळ वाय जीरो थाय छे ने, એટલે જે બહુપદીની વ્યાખ્યા જ દર્શાવે છે। ખાલી પી ઓફ એક્સની જગ્યાએ અહીંયા વાયને આપણે ઝીરો બનાવવાનો છે। સમજાય છે મિત્રો? એટલે આ બેઝિક વસ્તુ છે કે કેવી રીતે આલેખ પરથી બહુપરીના શૂન્ય શોધી શકાય, એટલે કે એવો એક્સ જે બહુપરીને ઝીરો બનાવે। હવે આલેખ પરથી એવો એક્સ જે વાયને ઝીરો બનાવે, તો એવા એક્સ અને વાયને ઝીરો હોય તો તેવા બિંદુ એક્સ અક્ષ પર આવે, તેથી એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સિયામ બહુપરીનો શૂન્ય થશે। અને પછી શું કીધું? એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા જ શૂન્ય થવાના છે ને? તો સિમ્પલ વસ્તુ છે, એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદશે તેટલા જ એના શૂન્ય આવવાના છે, કારણ કે જ્યાં જ્યાં એક્સ અક્ષને છેદશે ત્યાં ત્યાં વાય ઝીરો થવાનો, એટલે કે જે એક્સ અક્ષને જે જગ્યા પર એક્સ અક્ષને છેદશે તે જગ્યા પર વાય ઝીરો, એટલે કે બહુપરી ઝીરો થવાની, એટલે કે શૂન્ય આવવાનું ને મિત્રો? તો એ આપણે સમજવાનું છે, એટલે આ ટોપિક આપણે હવે સમજ્યા। હવે નેક્સ્ટ ટોપિક આપણે શું લઈએ મિત્રો? કે જુદી જુદી બહુપદીઓનો આલેખ કેવા આકારનો આવે। હવે મિત્રો આપણે આકારની જ ચર્ચા કરશું, હવે આ રીતે આલેખ ડ્રો કરવાની આપણે પ્રયત્ન કરશું ને, આ તો આ બે ટોપિક તમને સમજાવવા માટે એક સિમ્પલ ગ્રાફ તમને ડ્રો કરીને બતાવ્યું કે કેવી રીતે એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સિયામ જ બહુપરીનું શૂન્ય બને, અને એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા જ એના શૂન્ય હોય તેની આપણે ચર્ચા કરી એક સાદા સિમ્પલ ઉદાહરણ પરથી। હવે આપણે જોવાનું છે કે બહુપદીના આલેખનો આકાર, બહુપદીઓના આલેખનો આકાર। તો આપણે સામાન્ય રીતે ત્રણ પ્રકારની બહુપદીઓ આવે છે, એક સુરેખ, એક દ્વિઘાત અને ત્રિઘાત। આપણે આટલા પ્રકારની બહુપદી લેવાનો પ્રયત્ન કરશું અને એના આકારના પ્રયત્ન કરશું મિત્રો। એ આકાર પણ એક એક માર્કના પ્રશ્નોમાં પૂછાય છે, કે તમને એક દાખલા તરીકે એક સુરેખ બહુપદી આપી દીધી અને પૂછે કે તેનો આલેખ કેવા આકારનો આવશે, એક દ્વિઘાટ બહુપદી આપી દીધી અને તમને કહેવામાં આવે કે આનો આલેખ કેવા આકારનો આવશે, તમને ત્રિઘાટ બહુપદી આપી દીધી અને તમને પૂછવામાં આવે કે આનો આલેખ કેવા આકારનો આવશે। સમજાય છે? એટલે એ તમારે સમજવાનું છે, તો તેની આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા આપણે લઈશું સુરેખ બહુપદી। તો સુરેખ બહુપદીમાં વિદ્યાર્થી મિત્રો પહેલા લેશું એનું પ્રમાણિત સ્વરૂપ, કે સુરેખ બહુપદી કેવા સ્વરૂપ કેવા પ્રકારની આવશે। તો આપણે અગાઉ પણ જોયું છે, ફરીથી લઈ લે કે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બી સ્વરૂપની આવશે, જ્યાં એ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો, એટલે કે એક્સનો સહગુણક ઝીરો હોવો જોઈએ ને, એટલે અંદર ચલ કંઈક એક્સ આવેલો હોવો જોઈએ। એનો આલેખ નો આકાર કેવા આકારનો આલેખ આવશે? તો સીધી રેખા, સીધી રેખા એટલે કે એટલે મિત્રો જરૂર નથી કે એમ જ આવે, આ રીતે પણ એ સીધી રેખા, અને હવે સીધી રેખા જ કહેવાય, આ રીતનો પણ આલેખ આવી શકે, આ રીતનો પણ આલેખ આવી શકે, એટલે ગમે તે રીતે આવી શકે એમ, સમજાય છે? પણ એનો આલેખ સીધી રેખા હોવો જોઈએ। હવે એને શૂન્ય કેટલા કેટલા મળી શકે, કે ભાઈ સુરેખ બહુ પડ્યો તો તેને શૂન્ય કેટલા મળી શકે? તો એક શૂન્ય મળી શકે અથવા શૂન્ય ન મળે। હવે શૂન્ય ક્યારે ન મળે? જ્યારે એ બરાબર ઝીરો હોય, આ પ્રમાણિત સ્વરૂપમાં જ્યારે એ બરાબર ઝીરો હોય ત્યારે શૂન્ય મળશે નહીં, એટલે કે અચળ બહુપડી, એટલે એ ઝીરો એટલે એક્સ નીકળી જવાનું, એટલે અચળ બહુપડી આવે, એટલે આનું જો ઉદાહરણ કોઈ લેવું હોય તો પી ઓફ એક્સ બરાબર ત્રણ અચળ બહુપડી।
तो आनो आलेख की बात करें पी ऑफ एक्स बराबर त्रण आलेख दौरो माटे आपणे शुं करवानुं एना बराबर वाय ले लेवानुं एटले के वाय बराबर त्रण। तो धोरण नौ में मित्रों तमे आ प्रकारनो आलेख शीख्या छो वाय बराबर त्रण एटले एक्स की कोई पण किंमत लो वाय त्रण ज आवशे एटले एक्स बराबर जीरो लो वाय त्रण एक्स बराबर एक लो वाय त्रण एक्स बराबर बे लो वाय त्रण एटले आ प्रकारनो आलेख आवशे आ आलेख छे तमारो वाय बराबर त्रण। मित्रों तमे जोई शको आ आलेख एक्स अक्ष ने कसे छेदे छे ना એટલે આને કોઈ શૂન્ય મળે છે એમ કહેવાય ના એટલે શૂન્ય મળતા નથી એટલે જ્યારે એ બરાબર ઝીરો એટલે કે એક્સનો સહગુણક ઝીરો એટલે કે એક્સ વાળું પદ જ ન હોય માત્ર અચળ પદ જ હોય આ રીતે તો તેવો આલેખ એક્સ અક્ષને સમાંતર હશે તમે જોઈ શકો અને તેવો આલેખ એક્સ અક્ષને ક્યારેય છેદશે નહીં એટલે એને શૂન્ય મળશે નહીં અને એક શૂન્ય મળે તો એક શૂન્ય મળે તેવો આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ અહીંયા લીધેલું જ છે એક્સ ઓછા બે તમે જોશો સુરેખ બહુપરી કોને કહેશું તો જે બહુપરીનો ઘાતાંક એક હોય તે પણ લઈ લઈએ આપણે કૌંસમાં બહુપદીનો ઘાતાંક એક તેના આપણે સુરેખ બહુ આ બધી વ્યાખ્યા મિત્રો આપણે અગાર લીધેલી જ છે છતાં એનું રિપીટેશન કરાવું છું કદાચ ભૂલી ગયા હોય તો સુરેખ બહુપદી કોને કહેશો જે બહુપદીનો ઘાતાંક એક હોય એટલે કે બહુપદીમાં મોટા મોટી ઘાતાંક એક હોય ખ્યાલ છે તો તેનું એક ઉકેલ મળે તેનો આપણે ઉદાહરણ અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો બતાવ્યું છે તો સુરેખ બહુપદીનો આકાર કેવો આવે વિદ્યાર્થી મિત્રો સીધી રેખા અને એને શૂન્ય કેટલા કેટલા આવી શકીએ ક્યાં તો એક શૂન્ય મળે ક્યાં તો શૂન્ય મળશે નહીં એટલે કે શૂન્ય ક્યારે નહીં મળશે જ્યારે એક્સ અક્ષને સમાંતર રેખા આલેખ સ્વરૂપે મળતી હોય ત્યારે એને શૂન્ય મળશે નહીં। વિદ્યાર્થી મિત્રો બીજા પર જઈએ દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદી વિદ્યાર્થી મિત્રો આપણે કોને કહેશું જ્યારે બહુપદીનો ઘાતાંક બે હોય એટલે કે આપેલ બહુપદીમાં ચલની મોટા મોટી ઘાતાંક કેટલી હોય વિદ્યાર્થી મિત્રો બે હોય તો તેને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખશું। તો સૌથી પહેલા મિત્રો આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લઈ લઈએ પ્રમાણિત સ્વરૂપ લઈએ આપણે એનું તો પ્રમાણિત સ્વરૂપ આવશે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પી ઓફ એક્સ બરાબર જ્યાં એ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો। પ્રમાણિત સ્વરૂપ લીધા પછી આલેખનો આકાર આલેખનો આકાર હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આલેખનો આકાર બે રીતનો આવશે તો પહેલો લઉં છું હું ઉપરની તરફ ખુલ્લો પરવલય અને બીજું આવશે નીચેની તરફ ખુલ્લો પરવલય। હવે આનો આકાર પરવલય આકારનો આવે છે પરવલય આકારનો એટલે તમે યુ આકાર કહી શકો ઉપરની તરફ ખુલ્લો પરવલય એટલે ચટ્ટો યુ નીચેની તરફ ખુલ્લો પરવલય એટલે ઊંધો યુ અને વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાંથી હમણાં જે બોર્ડની પરીક્ષા ગઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓની તેમાં પહેલો જ પ્રશ્ન એક માર્કનો પ્રશ્ન પૂછાયો હતો તમને એક દ્વિઘાત બહુપદી આપેલી હતી અને પૂછેલો હતો કે આપેલ દ્વિઘાત બહુપદીના આલેખનો આકાર કયો છે। હવે આમાં પાછો ચટ્ટો યુ ને ઊંધો યુ બે આવે છે એટલે કે તમે ઉપરની તરફ ખુલ્લો પરવલય પણ આવી શકે અને નીચેની તરફ ખુલ્લો પરવલય પણ આવી શકે તો ક્યારે ચટ્ટો યુ આવે અને ક્યારે ઊંધો યુ આવે તો તેનો આધાર રહેલો છે વિદ્યાર્થી મિત્રો એક્સ વર્ગનું ચિહ્ન તમારું જે બહુપદી હશે ને વિદ્યાર્થી મિત્રો તેના એક્સ વર્ગનું ચિહ્ન તમારે જોવાનું। જો દ્વિઘાત બહુપદીમાં એક્સ વર્ગનું ચિહ્ન પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય આવશે અને જો એક્સ વર્ગનું ચિહ્ન માઇનસ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય આવશે એટલે ઉપરની તરફ ખુલ્લા પરવલય માટે શું જોવાનું એક્સ વર્ગનું ચિહ્ન પ્લસ ને નીચેની તરફના ખુલ્લા પરવલય માટે એક્સ વર્ગનું ચિહ્ન માઇનસ એટલે કે સહગુણક પણ કહી શકો પણ એના કરતાં શોર્ટકટ શું યાદ રહેશે તમને એક્સ વર્ગનું ચિહ્ન પ્લસ તો ઉપરની તરફ ખુલ્લો પરવલય આવશે અને જો એક્સ વર્ગનું ચિહ્ન માઇનસ તો નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર આવશે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે। હવે આને શૂન્યની વાત કરીએ તો શૂન્યો બે શૂન્ય હોય એક શૂન્ય હોય અથવા તો શૂન્ય ન મળે। મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી કે સુરેખ બહુપદીને એક વધુમાં વધુ એક શૂન્ય મળે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય મળે વધુમાં વધુ બે શૂન્ય એટલે કાં તો બે શૂન્ય મળે કાં તો એક શૂન્ય મળે કાં તો એક પણ શૂન્ય મળે નહીં અને તેવી રીતે ત્રિઘાત બહુપદીને એટલે કે જેટલી ઘાતાંક હોય તેટલા વધુમાં વધુ શૂન્ય મળે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી છે। તો મિત્રો આનું ઉદાહરણ લઈએ કે બે શૂન્ય હોય તો એનું આપણે એક ઉદાહરણ લઈએ કે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા છ
एक शून्य हो तो पी ऑफ एक्स बराबर एक्स वर्ग वत्ता बे एक्स वत्ता एक आप लीए शून्य न मे तो एक्स वर्ग वत्ता एक्स वत्ता एक आनी बात करिए तो आप आना अवयव पारीए आप पी ऑफ एक्स बराबर जीरो लईने पण शून्य शोधी शकीए मित्रों तो आने छ ना अवयव जेनो सरवाळो पांच एटले के एक्स माइनस तीन और एक्स माइनस बे तीन और बे गुणाकार छ माइनस तीन माइनस बे सरवाळो माइनस पांच थशे एटले शून्य शुं आवशे एक्स बराबर तीन और एक्स बराबर बे तमे जोई शको बे शून्य मळे छे ने एटले जे एक्स नी किंमत आवे एटले आनो आलेख कईक विद्यार्थी मित्रों आ रीतनो आवशे बे अने त्रण मां छेदशे एटले आ एक्स बराबर बे अने एक्स बराबर त्रण आगर तमारो आलेख छेदशे आनो आलेख आपणे आलेख ड्रो नथी करता पण आनो आलेख आ रीतनो आवशे तमे समजी शकशो। हवे आनी वात करे तो विद्यार्थी मित्रों आ पूर्ण वर्ग त्रिपदी छे एटले आनो एक्स वत्ता एक आखा नो वर्ग आवशे आना बराबर जीरो लईए तो आना परथी आवशे एक्स बराबर माइनस एक जोशो तो तमने एक ज शून्य मळशे એટલે એનો આલેખ કઈ રીતનો આવશે એક્સ વર્ગ નું ચિહ્ન પ્લસ છે એટલે ઉપરની તરફ ખુલ્લો પરવો લઈ આવશે અને એક્સ બરાબર માઇનસ એક એટલે માઇનસ એક આગળ છેદશે એટલે આ રીતનો માત્ર માઇનસ એક આગળ તમારો ગ્રાફ ટચ કરશે। હજુ વ્યવસ્થિત જો બતાવું તો આ માઇનસ એક હોય તો માઇનસ એક આગળ ટચ કરશે આ રીતે તમારો ગ્રાફ જશે। વિદ્યાર્થી મિત્રો ગ્રાફ ડ્રો નથી કરતા આપણે બસ રફલી સ્કેચ ડ્રો દ્વારા તમને ગ્રાફ સમજાવવાનો પ્રયત્ન કરું છું। હવે આ છે એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક तो एक ना एवं अवयव जो सरवारो एक थाय तो एवं तो कोई अवयव नहीं एक ना एक ज अवयव है एक 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 जो सरवारो बे थाय आना एवं एक्स मळवानो नथी के जेथी जवाब जीरो आए तो मारे आलेख दोरवो हो तो आना बराबर हूँ वाई लई लो एक्स वर्ग वत्ता एक्स उपर बताऊ तमने एक्स वर्ग वत्ता एक्स वत्ता एक बराबर वाई लई लो तो हूँ पहला एक्स बराबर जीरो लो तो जीरो मूको तो वाई केटलो आवशे विद्यार्थी मित्रों एक आवशे पछी एक्स बराबर एक मूको एक वत्ता एक वाई केटला आवशे विद्यार्थी मित्रों त्रण एटले एक्स बराबर एक होय त्यारे वाई केटला आवशे त्रण पछी माइनस एक मूको तो माइनस एक नो वर्ग वत्ता एक अहींया माइनस एक वत्ता एक बराबर वाई एटले वाई केटला आवशे विद्यार्थी मित्रों एक एटले एक्स बराबर माइनस एक होय त्यारे वाई केटला आवशे एक तो अहींया घरी ग्राफ ड्रॉ करीए के एक्स जीरो त्यारे वाई एक पछी एक्स एक त्यारे वाई त्रण एटले अहींया बिंदु आवशे पछी एक्स माइनस एक त्यारे वाई एक्स माइनस एक आए तरह वाई पण एक आए तमारो विद्यार्थी मित्रों आ रीतनो कई ग्राफ जशे एक्स वर्ग नु चिन्ह प्लस छे चट्टो यू आवशे पण तमे जोशो के एक्स अक्ष ने कसे छेदतु नथी एटले आनो पण ग्राफ ड्रो करवानो प्रयत्न करशो तो आ रीतनो ग्राफ आवशे जे एक्स अक्ष ने कसे छेदतु नथी। आपणे गणतरी परथी पण जोयुं के एना कोई एवो एक्स मळतो नथी जेथी जवाब जीरो आवे ने ग्राफ परथी पण जोयुं के आने कोई शून्य मरता नहीं कारण के एक्स अक्ष ने छेदतु नहीं। ले शू आप ध्यान में लेवा परीक्षा लक्ष्य जो आप बात करिए तो कि द्विघात बहुपदी ने केवा प्रकार आलेख आए तो भाई ऊपर तरफ खुल्लो परवले अथवा नीचे नी तरफ खुल्लो परवले ऊपर तरफ खुल्लो परवले एट्ले कि चट्टो यू आलेख क्यारे आवशे विद्यार्थी मित्रों ज्यारे एक्स वर्ग नु चिन्ह प्लस होय અને નીચેની તરફ ખુલ્લો પરવલય એટલે કે ઊંધો યુ આકારનો આલેખ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો જ્યારે એક્સ વર્ગનું ચિહ્ન શું હોય માઇનસ હોય। હવે શૂન્યની વાત કરીએ આલેખ પરથી શૂન્યની સંખ્યા તો જ્યારે તમારો આલેખ આ રીતનો એટલે કે એક્સ અક્ષને બે બિંદુમાં છેદે તો એને બે શૂન્ય મળશે એક્સ અક્ષને માત્ર એક બિંદુમાં છેદે અથવા એક બિંદુમાં સ્પર્શે તો તેવી પરિસ્થિતિમાં એક શૂન્ય મળશે અને જો એક્સ અક્ષને એક પણ બિંદુમાં ન છેદે તો ત્યારે એક પણ શૂન્ય એને મળશે નહીં તેમ આપણે कही सकिए। तो विद्यार्थी मित्रों आपणे द्विघात बहुपदी तमने चर्चा करी सुरेख बहुपदी चर्चा करी के आलेख पर शून्य की संख्या और शून्य केवी रीते आपणे नक्की करी शकीए छीए। मित्रों ग्राफ दोरवा पर आपणे डिटेल में जता नथी कारण के ग्राफ दोरवाना प्रश्नों पूछाता होता नथी मात्र एक एक आ टॉपिक माटे एक एक मार्क प्रश्नों आवी शके छे परंतु जो ग्राफ दोरवो हो तो मैं तमने कीधु ते अनुसार सुरेख बहुपदी में उदाहरण तमने आपेलू छे के आपेल बहुपदी बराबर वाई लई लेवानुं एक्स नी जुदी जुदी किंमत लेवानी तेना लक्षीने वाई नी किंमत मळशे अने आ रीते बॉक्स बनावीने ग्राफ में बिंदु दर्शाओ एटले तमे आलेख सरळताथी दोरी शकशो। हवे रेखा सीधी रेखा में मात्र बे ज बिंदु लईए तो आपणे आलेख मळी जशे परंतु आनी अंदर द्विघात बहुपदी में आ रीते यू आकार आपणे लेवो होय तो मात्र बे बिंदु थी यू आकार बनशे नहीं અને જો તમારે ગ્રાફ દોરવો હોય તો હું તમને હિન્ટ આપી શકું છું તમારે સૌથી પહેલાં ગ્રાફ દોરવો તો પણ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ રીતે શૂન્ય શોધી જ લાવવાના જે રીતે તમે જોયું હશે કે મેં રફ ગ્રાફ કેવી રીતે ડ્રો કર્યો શૂન્ય શોધીને જ ડ્રો કર્યો કે જેથી મને એક કન્ફર્મ થઈ જાય
कि मारो आलेख एक्स अक्ष ने क्या छेदशे। तो पहला शून्य लई आवाना, रफनी अंदर गणतरी करीने शून्य नक्की करी देवाना, पछी रफनी अंदर गणतरी करवानी अने ग्राफनी शुरुआत करवानी के पी ऑफ एक्स बराबर वाई लेता एटले बहुपदी बराबर वाई लई लेवानुं। पछी जे शून्य आपने ख्याल छे तेज शून्य डायरेक्ट आमां मूकी देवानुं एटले एक्स बराबर त्रण मूकशुं एटले वाई जीरो मळशे, एक्स बराबर बे मूकशुं एटले वाई मळशे। पछी जे शून्य छे तेनी डाबी बाजुनी एकाद बे किंमत ने जमणी बाजुनी एकाद बे किंमत ने वच्चेनी एकाद बे किंमत जो लेवो एटले के एवी पांच छ किंमत जो तमे लेवो तो तमारो एकदम परफेक्ट सरस मजानो यू आकारनो आलेख आवे। तो आ तमने हिंट आपी छे जो तमारे ग्राफ दोरवा होय तो। बाकी परीक्षा लक्षी जो आपणे वात करीए तो कीधुं छे ते अनुसार कि ग्राफनो आकार केवो आवशे अने ग्राफ परथी शून्यनी संख्या केवी रीते शोधी शकाय तेनी आपणे चर्चा करी छे। तो मित्रो हवे त्रिघात बहुपदीनी जो आपणे चर्चा करीए तो अहीं त्रिघात बहुपदी माटे बधुं तमने लखीने आपेलुं छे कि जेथी समयनो बचाव करी शकाय। तो सौथी पहेला त्रिघात बहुपदी कोने कहेशुं, तो बहुपदीनो घटांक त्रण होय एटले कि आपेल बहुपदीमां चलनी मोटा मोटी घटांक त्रण होय तो एने त्रिघात बहुपदी कहेवाय। एनुं प्रमाणित स्वरूप शुं आवशे तो पी ऑफ एक्स बराबर ए एक्स घन प्लस बी एक्स स्क्वेर प्लस सी एक्स प्लस डी, ज्यां ए नॉट इक्वल्स टू झीरो होवुं જોઈએ। જો એ ઇક્વલ્સ ટુ ઝીરો લેશું તો એ દ્વિઘાત સમીકરણ થઈ જશે, એટલે સોરી દ્વિઘાત બહુપદી તમારી થઈ જશે। તો એનો આલેખનો આકાર શું છે તો તમે જોઈ શકો કે એન આકારનો આલેખ આવશે, એનો કેવા આકારનો આવશે, એન આકારનો। હવે બીજું એક તમને કહું કે જ્યારે સુરેખ બહુપદી હતી તો એનો આલેખ સીધી રેખા હતું, પછી જ્યારે દ્વિઘાત એટલે કે ચલમાં જેમ ઘાટાંક વધતું જાય છે તેમ કર્વ વધતો જાય છે એટલે આ રીતનો કર્વ આવ્યો। પહેલા એક જ ઘાટાંક હતું, એક્સની એક ઘટાંક એટલે સીધી રેખા, પછી જ્યારે એક્સની બે ઘટાંક આવી ત્યારે આ રીતે કર્વ થયો, અને પછી જ્યારે એક્સની ત્રણ ઘટાંક થઈ ત્યારે હજુ એક કર્વ વધી ગયો એટલે આમ। એટલે જેમ ઘટાંક વધતી જશે તેમ આના કર્વ પણ વિદ્યાર્થી મિત્રો વધતા જશે, એ પણ આપણે આના પરથી સમજી શકીએ। એટલે ત્રિઘાત બહુપદીનો આલેખ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો, એન આકારનો, કાં તો આ રીતનો એન આવે ક્યાં તો આ રીતનો એન આવે તમે સમજી શકશો। એના શૂન્યની વાત કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરી છે તે અનુસાર કે જેટલી ઘાટાંક હોય, જેટલા ઘાટાંકવાળી બહુપદી હોય વધુમાં વધુ તેટલા શૂન્ય મળશે। અહીં ત્રિઘાત બહુપદી છે એટલે એને વધુમાં વધુ ત્રણ શૂન્ય મળશે, ત્રણ શૂન્ય મળશે એટલે કે એક્સ અક્ષને વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદશે, ત્રણ બિંદુમાં છેદશે જો આલેખને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો। એટલે વધુમાં વધુ ત્રણ શૂન્ય એટલે ક્યાં તો એને ત્રણ શૂન્ય મળશે, ક્યાં તો બે શૂન્ય મળશે, ક્યાં તો એક શૂન્ય મળશે। તો ત્રણ શૂન્ય મળશે તેના માટે એક આપણે એક્ઝામ્પલ લીધેલું છે અને એનો ગ્રાફ પણ રફ સ્કેચ દ્વારા ગ્રાફ પણ તમને ડ્રો કરવાનો પ્રયત્ન કરેલો છે। તો તમે જોશો અહીંયા મેં ગ્રાફ ડ્રો કરવા માટે મેં પહેલા શૂન્ય જ શોધેલા છે, એટલે મને ખબર પડી જાય કે મારો ગ્રાફ એક્સ અક્ષને કયા કયા બિંદુમાં છેદશે। તો કયું ઉદાહરણ લીધું, એક્સ ઘન ઓછા ચાર એક્સ, શૂન્ય શોધવા માટે એના બરાબર ઝીરો લીધું, પછી એના અવયવ પારું છું તો આમાંથી એક્સ સામાન્ય કૌંસમાં એક્સ વર્ગ ઓછા ચાર બરાબર ઝીરો, બેનો ગુણાકાર ઝીરો એટલે એક્સ બરાબર ઝીરો, એક્સ વર્ગ ઓછા ચાર બરાબર ઝીરો, અનાવયવ એ વર્ગ ઓછા બી વર્ગ, ચાર એટલે બેનો વર્ગ થશે એટલે એ વર્ગ ઓછા બી વર્ગ પ્રમાણે એક્સ ઓછા બે, એક્સ વત્તા બે એટલે આના પરથી આવશે એક્સ બરાબર બે, આના પરથી આવશે એક્સ બરાબર માઇનસ બે। એટલે આપણો ગ્રાફ એક્સ અક્ષને ઝીરોમાં બેમાં અને માઇનસ બેમાં છેદશે, તો એ રીતનો આપણે ગ્રાફ ડ્રો કર્યો। જો આમાં એક્સ બરાબર એક લો, એક્સ બરાબર એક એટલે એક ઓછા ચાર તો આવશે માઇનસ ત્રણ, એટલે એક્સ બરાબર એક હોય ત્યારે વાય માઇનસ ત્રણ આવે છે, અને એક્સ બરાબર માઇનસ એક લેશું તો આ માઇનસ એક ઓછા ઓછા વત્તા ચાર બરાબર ત્રણ આવશે, માઇનસ એક હોય ત્યારે ત્રણ। તો આ રીતે અમુક બિંદુઓ એટલે કે એક્સ ઘન ઓછા ચાર એક્સ બરાબર વાય લઈને તમે બોક્સ બનાવીને બિંદુ તમે લઈ શકો છો। આ શૂન્ય આવ્યા ને એટલે એક્સ બરાબર ઝીરો મૂકશું ત્યારે વાય તો ઝીરો જ આવવાનો છે, એટલે એક્સ બરાબર ઝીરો વાય બરાબર ઝીરો, એક્સ બરાબર બે વાય બરાબર ઝીરો, એક્સ બરાબર માઇનસ બે વાય બરાબર ઝીરો। કેમ? કારણ કે આપણે શૂન્ય જ શોધેલા છે ને, શૂન્યનો અર્થ શું કે એક્સની કિંમત માટે બહુપદી ઝીરો, બહુપદી ઝીરો એટલે વાય ઝીરો, એટલે આ રીતે તમે ગ્રાફ ડ્રો કરી શકો છો, એ રીતે અહીંયા રફ સ્કેચ તમને ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે આના પરથી ખબર પડશે કે એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદે છે એટલે આને ત્રણ શૂન્ય મળે છે એમ આપણે કહી શકીએ। તો બે શૂન્ય માટેનું વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ લઈએ છીએ, એક્સ ઘન ઓછા એક્સ વર્ગ, તો શૂન્ય શોધીએ તો એના બરાબર ઝીરો લીધું, એક્સ વર્ગ સામાન્ય નીકળશે, એક્સ વર્ગ બરાબર ઝીરો, એક્સ ઓછા એક બરાબર ઝીરો એટલે બે શૂન્ય મળ્યા, એટલે બે શૂન્ય મળે એટલે એક્સ અક્ષને ઝીરોમાં અને એકમાં છેદશે, તો ઝીરો અને એકમાં છેદશે। આમાં એક્સ બરાબર બે લેશો તો બેનો ઘન આઠ, બેનો વર્ગ ચાર એટલે આઠ ઓછા ચાર ચાર આવશે એટલે બે આગળ ચાર આવશે, અને માઇનસ એક જ્યારે આપણે લેશું માઇનસ એક તો માઇનસ એકનો ઘન માઇનસ એક, આ ઓછા માઇનસ એકનો વર્ગ વધતા એટલે આવશે માઇનસ બે, એટલે માઇનસ એક આગળ
माइनस बे आवशे, एटले तमे जोशो आ रीतनो कर्व तमारो आवी शके, एन आकार नो ग्राफ आवशे। ने अहींया घड़ी तमे जोशो तो बे बिंदु में छेदे छे एम कही शकीए, ने एक शून्य मळे तो एटले के एक्स अक्ष ने एक बिंदु में छेदे, तो एक उदाहरण लीधेलू छे के एक्स घन शून्य सूटों माटे, तो बहुपरी बराबर जीरो ले, एक्स बराबर जीरो ले एक शून्य मळे छे, एटले ग्राफ एक्स अक्ष ने एक बिंदु में छेदशे। अमे एक्स बराबर एक लीए तो वाई पण एक आवशे, एक्स बराबर माइनस एक लीए तो वाई माइनस एक आवशे। तो ए रीते आपणे ग्राफ दोरवानो प्रयत्न कर्यो छे। फरीथी कहुं छुं के ग्राफ केवी रीते दोरो ते तो मैं तमने शीखवानो प्रयत्न कर्यो ज छे, पण अगत्यनुं ए छे के आलेख परथी शून्योनी संख्या केवी रीते नक्की करवी ते। तो त्रिघात बहुपदी होय तो आलेखने वधुमां वधु त्रण बिंदुमां छेदशे एक्स अक्षने, द्विघात बहुपदी हशे तो आलेखने वधुमां वधु बे बिंदुमां छेदशे, अने सुरेख हशे तो वधुमां वधु एक बिंदुमां, वधुमां वधु आ त्रिघातमां वधुमां वधु त्रण बिंदुमां एटले त्रण बिंदुमां छेदी शके, बे बिंदुमां काटो एक बिंदुमां। हवे एक पण बिंदुमां न छेदे एवुं थई शके कि नहीं, तो तमे जोशो के एन आकार छे विद्यार्थी मित्रों, ग्राफनो आकार केवो छे एन, એટલે ઉપર પણ જાય છે અને નીચે પણ જશે, એટલે ક્યાં તો ઉપરથી એક્સ અક્ષને છેદશે ક્યાં તો નીચેથી એક્સ અક્ષને છેદશે, એટલે ત્રિઘાત બહુપદીમાં ઓછામાં ઓછું એક વાસ્તવિક શૂન્ય તો મળશે જ મિત્રો। આપણે જે કંઈ પણ શૂન્યની વાત કરી રહ્યા છીએ તે વાસ્તવિક સંખ્યાની જ વાત કરી રહ્યા છીએ, એટલે કે શૂન્ય વાસ્તવિક મળશે। આપણે ઘણી વાર કહીએ કે આને શૂન્ય મળતા નથી, એટલે કે એને વાસ્તવિક શૂન્ય મળતા નથી એમ આપણે એવું કહે સમજવું, એ ધ્યાનમાં રાખશું। એટલે ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ ત્રણ અને ઓછામાં ઓછું એક શૂન્ય તો મળશે જ, એ તમે સમજી શકો। તો આશા રાખું છું મિત્રો કે આજનો જે મારો મેઇન ટોપિક છે કે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ એ તમને સમજ પડી હશે, કે આલેખ પરથી શૂન્ય અને શૂન્યની સંખ્યા કેવી રીતે શોધી શકાય તે મેં તમને અહીં લખીને બતાવેલું છે। ત્યારબાદ સુરેખ બહુપદી માટે, દ્વિઘાત બહુપદી માટે અને ત્રિઘાત બહુપદી માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એ લોકોનો આલેખ કેવા આકારનો આવે અને કેટલા શૂન્ય મળી શકે તે તમને સમજાવ્યું છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા જુદા જુદા આલેખો લેવાનો પ્રયત્ન કરશું અને એ આલેખો પરથી શૂન્યની સંખ્યા આપણે શોધવાનો પ્રયત્ન કરશું। તો ઉદાહરણ એકથી આપણે શરૂઆત કરશું કે નીચે આપેલા પ્રત્યેક આલેખ માટે બહુપદીના શૂન્યોની સંખ્યા શોધો। તો મિત્રો આપણે કીધું છે તે અનુસાર કે શૂન્યની સંખ્યા માટે, કે શૂન્યની સંખ્યા માટે આપણે શું જોવાનું છે કે આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્ય હશે। તો તમે જોઈ શકો છો, પહેલું આપણે ઉદાહરણ લઈએ, આમાં લખેલું છે કે પ્રત્યેક આલેખ માટે બહુપદી પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો। તો તમારો આલેખ છે બહુપદી પી ઓફ એક્સ, આ પી ઓફ એક્સ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, તો આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, તો આ એક જ બિંદુમાં। આપણે એક્સ અક્ષ જોવાનું છે મિત્રો, વાય અક્ષને ક્યાં છેદે છે તે આપણે જોવાનું નથી, માત્ર એક્સ અક્ષને ક્યાં છેદે છે અને કેટલા બિંદુમાં છેદે છે તે જોવાનું છે। તો અહીંયા એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે એના શૂન્યની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી થશે, એક થશે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જુદા જુદા વિવિધ ઉદાહરણ લઈએ આપણે જેથી તમને ખ્યાલ આવશે। આ તમે ગ્રાફ જોઈ શકો છો, એનો એન આકાર દેખાય છે એટલે તમે સમજી શકતા હશો કે આ ત્રિઘાત બહુપદી હોઈ શકે। બહુપદી કઈ છે તે આપણે આપી નથી, માત્ર આ રીતનો આલેખ આપેલો છે, એટલે આ રીતે પરીક્ષાની અંદર પૂછી શકે કે આ રીતનો ગ્રાફ આપી દે અને તમને પૂછે કે શૂન્યની સંખ્યા શોધો, શૂન્યની સંખ્યા પૂછી છે, બરાબર, શૂન્ય કયું છે તે પૂછ્યું નથી અત્યારે। બીજો આલેખ લઈએ તો તમે જોશો કે ઊંધા યુ આકારનો છે, ખ્યાલ આવે છે મિત્રો? ઊંધો યુ છે એટલે યુ આકાર છે એટલે દ્વિઘાત બહુપદી હશે, અને ઊંધો યુ છે એટલે એમાં એક્સરનું ચિહ્ન માઇનસ હશે। આપણે શૂન્યની સંખ્યાની વાત કરીએ તો ઊંધો યુ એક્સ અક્ષને, ક્યાં એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, તો તમે જોઈ શકો આ એક અને આ બે, તો એક્સ અક્ષને બે બિંદુમાં છેદે છે એટલે આના શૂન્યની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે, બે આવશે। એના પછીના પ્રશ્ન પર જઈએ વિદ્યાર્થી મિત્રો, કે આ આલેખ આપેલો છે એના શૂન્યની સંખ્યાની આપણે વાત કરવાની છે, તો આપણે કીધું તે અનુસાર આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે તે જોવાનું છે। તો પહેલા ચેક કરીએ, આ એક, આ બે અને આ ત્રણ, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને એક, બે અને ત્રણ બિંદુમાં છેદે છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે મિત્રો, ત્રણ થશે। ત્યાર પછી આ બીજો આલેખ લઈએ, આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને, જો મિત્રો આ વાય અક્ષ લેવાની નથી, વારંવાર કહું છું, જો તમે આ વાય અક્ષને છેદવાવાળું બિંદુ પણ જો લઈ લેશો તો તમારા શૂન્યની સંખ્યા ખોટી આવશે। આપણે શું લેવાનું છે, એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, તો આ આલેખ તમે જોઈ શકો એક્સ અક્ષને આડી લીટી જ જોવાનું, આડી લીટીને કાંકા
क्रॉस करे छे, क्या क्या छेदे छे के स्पर्शे छे तेज जोवानुं छे। तो आड़ी लीटी ना एक बिंदु आगर छेदे छे, तो आ शून्य की संख्या शुं आवशे विद्यार्थी मित्रों? एक आवशे। शून्य की संख्या केटली आवशे विद्यार्थी मित्रों? एक आवशे। त्यार पछी आगर प्रश्न लईए, आपणे पांचमो प्रश्न लईए मित्रों। तमे जोशो हवे अहींया स्पर्शे ज छे, ख्याल आवे? जो छेदतुं होय ने विद्यार्थी मित्रों, तो आ रीतनी वच्चे गेप देखाय, एटले आ एक्स अक्ष अने आ जे कर्व छे तेनी वच्चे आ रीते गेप देखाय, तो ए बे बिंदुमां छेदे छे एम देखाय। अहींया जे कर्व छे ते एक्स अक्ष ने कर्व वच्चे कोई गेप नथी, एटले आ मात्र एक बिंदुमां स्पर्शे छे एम कहेवाशे, बराबर? एटले आ जे आलेख छे एक्स अक्ष ने मात्र एक ज बिंदुमां छेदे छे तेम कहेवाय, एटले शून्यनी संख्या विद्यार्थी मित्रों केटली कहेवाय? एनी एक कहेवाशे। शून्यनी संख्या केटली कहेवाशे विद्यार्थी मित्रों? एक कहेवाशे। हवे आगळ बीजा छठा प्रश्न पर जाइए। आज तमारे बहुपरी आलेख तमे जोई शको छो, ए बहुपरी आलेख एक्स अक्ष ने केटला बिंदु में छेदे ते आपणे जोवानुं छे। तो वारफरती शुरुआत करिए, तो अहींया छेदे छे एटले आ एक, अहींया पण छेदे छे एटले आ बे, अहींया गरी छेदे छे एटले आ त्रण, अने अहींया पण छेदे छे एटले चार। तो तमे जोशो के एक्स अक्ष ने आड़ी लीटी ने केटला बिंदु में छेदे छे? एक, बे, त्रण अने चार। એટલે આ આલેખમાં શૂન્યની સંખ્યા કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાર આવે છે। કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાર આવે છે। એટલે મિત્રો, હું આશા રાખું છું કે આ જે ટોપિક આપણે લીધો છે કે આલેખ પરથી શૂન્યની સંખ્યા કેવી રીતે શોધી શકાય તે તમે સમજી શકતા છો। એકદમ સિમ્પલ છે, ખાલી એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાનું છે કે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, ખ્યાલ આવે છે? એટલે આ પ્રશ્નમાં આપણે એ વસ્તુ જોઈએ છીએ। બીજું એક વસ્તુ તમને કહું કે તમને આલેખ ડ્રો કરીને આપું છું અને શૂન્ય કયું છે તે પૂછી શકે, તે ગ્રાફ ડ્રો કરીને આપું છું મિત્રો, અને તેના પરથી તમારે કહેવાનું છે કે શૂન્ય કયું છે। તો એક ગ્રાફ ડ્રો કરું છું, અહીંયા આગળ ઝીરો લઉં છું, વન, ટુ, માઇનસ વન, માઇનસ ટુ, ખ્યાલ આવે છે? ને ગ્રાફ કંઈક મિત્રો આ રીતનો છે। જો તમને પૂછવામાં આવે કે આપેલ બહુપદીને શૂન્યો કયા છે, શૂન્યની સંખ્યા નથી પૂછી વિદ્યાર્થી મિત્રો, શૂન્ય કયા છે એ પૂછ્યું છે। એટલે ખાસ ખૂબ કાળજીપૂર્વક સવાલ વાંચવાનો કે શૂન્ય કયા છે એવું પૂછ્યું છે કે શૂન્યની સંખ્યા પૂછી છે। સામાન્ય રીતે શૂન્યની સંખ્યા પૂછવાવાળો પ્રશ્ન જ આવે છે, પરંતુ આ રીતનો પ્રશ્ન, આ રીતનો ગ્રાફ આપી દે, અહીંયા આગળ તમને આપી દે એક, બે, નીચે માઇનસ એક, માઇનસ બે, આ રીતનો પ્રશ્ન આપે અને શૂન્ય કયા છે, તો શૂન્ય કયા છે તેના માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા આગળ લખીને આપ્યું છે કે આપેલ બહુપરીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સિયમ, એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સિયમ। તો અહીં એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સિયમ, તો આ બિંદુના યામ પહેલા લખીએ ઝીરો ઝીરો, આ બિંદુના યામ કયા છે વિદ્યાર્થી મિત્રો? ઝીરો ઝીરો, અને આના કયા યામ થશે? તો એક્સ ઘટક પહેલા આવે, વાય ઘટક કશું ને, એટલે ઝીરો। તો જે બિંદુમાં છેદે છે તેનો એક્સ ઘટક, તો પહેલું બિંદુ ઝીરો ઝીરોમાં છે, તેનો એક્સ ઘટક કયો? ઝીરો, એટલે એક્સ બરાબર ઝીરો। બીજું કયું બિંદુ છે? બે અલ્પવિરામ ઝીરો, તેનો એક્સ ઘટક કયો છે? બે। તો આપેલ બહુપરીના શૂન્ય કયા કયા કહેવાશે? ઝીરો અને બે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું, શૂન્યો પૂછે તો એક્સ અક્ષને જે બિંદુમાં છે તે બિંદુ પહેલા લખો અને તેનો એક્સ ઘટક, એ તમારા શૂન્ય થશે। બીજો એક ગ્રાફ ડ્રો કરી આપું, આ રીતનો છે, આ ઝીરો, આ વન, માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, આ વન, આ ટુ, આ થ્રી, આ વન, ટુ, માઇનસ વન, માઇનસ ટુ, આ એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ। તો મિત્રો તમે જોઈ શકો કે ત્રણ બિંદુમાં છેડે છે, એટલે શૂન્યની સંખ્યા ત્રણ છે, એ તો ખ્યાલ આવી ગયો, પણ મારે તો શૂન્ય શોધવું છે કે આલેખ પરથી શૂન્ય શોધો, શૂન્ય શોધો। તો જ્યાં છેદે છે તે બિંદુના યામ લખીએ, તો આ બિંદુના યામ શું આવશે? માઇનસ બે અલ્પવિરામ ઝીરો, આના યામ આવશે ઝીરો ઝીરો, અને આના યામ આવશે બે અલ્પવિરામ ઝીરો। તો શૂન્ય કયા કયા આવશે વિદ્યાર્થી મિત્રો? તો પહેલો જે બિંદુમાં છેદે તેનો એક્સ ઘટક, એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સ ઘટક, એ તમારો શૂન્ય થશે। તો અહીંયા એક્સ અક્ષને માઇનસ બે કોમા ઝીરો બિંદુમાં છેડે છે તેનો એક્સ ઘટક કયો? માઇનસ બે, એટલે શૂન્ય કયું આવ્યું? માઇનસ બે। બીજું એક્સ અક્ષને કયા બિંદુમાં છેડે છે? ઝીરો ઝીરો, તેનો એક્સ ઘટક કયો? ઝીરો, એટલે બીજું બિંદુ, બીજો શૂન્ય કયું આવ્યું? ઝીરો। અને બીજું એક્સ અક્ષને કયા બિંદુમાં છેડે? બે અલ્પવિરામ ઝીરો, તો તેનો એક્સ ઘટક કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો? બે। તો બીજું શૂન્ય કયું આવ્યું? બે। શૂન્ય કયા કયા આવ્યા વિદ્યાર્થી મિત્રો?
माइनस बे जीरो अने बे ख्याल आवे छे। एटले आ त्रण टॉपिक खास अगत्यना छे आनी अंदर जे परीक्षा लक्षी छे। नंबर एक आलेख परथी शून्य केवी रीते शोधाय, नंबर बे आलेख परथी शून्यनी संख्या, अने नंबर त्रण जे ते बहुपदीना आलेखनो आकार। તે આ રીતના ત્રણ પ્રકારના પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાય છે એક એક માર્કમાં, જેની ડિટેલમાં ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે મેં। આશા રાખીશ કે તમને આ ટોપિક સમજ પડી હશે। બહુ ટફ નથી, એકદમ સરળતાથી તમે સમજી શકો છો, અને એક બે વાર જ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે। બહુ ટફ પણ નથી કે તમારે વધારે મહેનત કરવાની જરૂર પડે કે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર પડે। બસ જેના વિશે તમને ચર્ચા કરવામાં આવી છે, જે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તે જો માઇન્ડમાં હશે તો તમે સરળતાથી વિદ્યાર્થી મિત્રોનો જવાબ તમે આપી શકશો। હવે બીજો એક પ્રશ્ન આવે છે મિત્રો, સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન, આપણું પ્રકરણ 10 ધોરણ 10 પ્રકરણ 2 પર છીએ, તેનું પહેલું સ્વાધ્યાય છે 2.1। તેમાં પ્રશ્ન છે કે આલેખ માટે શૂન્યની સંખ્યા, એટલે તમને આ રીતે આલેખ ડ્રો કરીને આપેલા છે, આલેખ પરથી શૂન્યની સંખ્યા કહેવાની છે મિત્રો, કે શૂન્ય કેટલા છે અથવા શૂન્ય કયા કયા છે તે નથી પૂછ્યું, શૂન્યની સંખ્યા જ પૂછી છે। એટલે આપણે ઉદાહરણ એક જે ગણ્યું તેના જો સેમ પ્રશ્ન છે, માત્ર એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે તેની માહિતી આપવાની। તો પહેલો તમે જોઈ શકો છો, હું જવાબ નહીં લખીશ, ખાલી ચર્ચા કરું છું, તમે આ હોમવર્કમાં કરવાનો પ્રયત્ન કરજો। તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો સ્વાધ્યાય 2.1 છે જ, તેમ છતાં આની પર ડ્રો કરવાનો પ્રયત્ન કરેલો છે। પહેલું જોશો, આનો મેં તમને ઉદાહરણ પણ આપ્યું છે કે એક્સ અક્ષને સમાંતર છે મિત્રો, તમે જોઈ શકો કે એક્સ અક્ષને સમાંતર છે, એટલે એક્સ અક્ષને કશે છેદતું નથી, એટલે આને શૂન્ય મળશે નહીં, એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે, ઝીરો। શૂન્યની સંખ્યા કેટલી, ઝીરો। આની અંદર જોશો એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે, એક। આમાં તમે જોશો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, એક બે અને ત્રણ, એટલે આના શૂન્યની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો, ત્રણ। આમાં એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે વિદ્યાર્થી મિત્રો, બે, વચ્ચે ગેપ દેખાય છે એટલે બે બિંદુમાં છેદે છે એમ કે, એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો, બે। આની અંદર તમે જોશો કે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, એક બે ત્રણ ચાર, તો શૂન્યની સંખ્યા કેટલી આવશે, ચાર। હવે અહીંયા તમે જોજો, અહીંયા કરી આ એક બિંદુમાં છેદે છે, હવે અહીંયા બે બિંદુ નથી મિત્રો, મેં તમને આગળ કીધું તેમ જો બે બિંદુમાં છેદતું હશે તો એક્સ અક્ષ અને આ કર્વ વચ્ચે તમને ગેપ દેખાશે, અહીંયા એક્સ અક્ષ અને કર્વ વચ્ચે કોઈ ગેપ નથી, એટલે માત્ર બિંદુને સ્પર્શ કરીને ઉપર ચાલ્યું જાય છે, પછી પાછું અહીંયા સ્પર્શ કરીને ઉપર ચાલ્યું જાય છે, એટલે માત્ર એક જ બિંદુમાં અહીંયા આ છેદે છે, અહીંયા એક બિંદુ ને અહીંયા એક બિંદુ, એટલે આ એક બે અને ત્રણ, એટલે ટોટલ કેટલા શૂન્ય આવશે, ત્રણ શૂન્ય આવશે। તો આ જે ટોપિક છે હું તમને મિત્રો હોમવર્કમાં આપું છું, જવાબની તો ચર્ચા કરી જ છે, બસ માત્ર તમારે આન્સર લખવાનો છે, સમજી વિચારીને લખજો, ફરીથી જેટલા ટોપિકની ચર્ચા કરી તેનો રિવાઇઝ કરજો, બસ ત્રણ જ ટોપિક છે ને, એકદમ ઇઝી છે અને તમે સરળતાથી એમાંથી માર્ક્સ મેળવી શકો છો। તો મિત્રો હું આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરમાં તમને સમજ પડી હશે, અને નેક્સ્ટ ટોપિકમાં આપણે આનાથી આગળના ટોપિક પર જશું, અને ખાસ પ્રેક્ટિસ કરજો, જે હોમવર્ક આપ્યું છે તે હોમવર્ક સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો। તો નેક્સ્ટ લેક્ચર સુધી આપણે અહીં આ લેક્ચરને સીમિત રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં છું, ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ।